हेलो स्टूडेंट्स, केम छो बधा? मजामां? स्वागत छे तमारा બધાનું PW ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર. આજે આપણે જોવાના છીએ આપણા મસ્ત મજાના યથાર્થ બેચની અંદર નેક્સ્ટ ચેપ્ટર. લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે બળ અને ગતિના નિયમો જે ચેપ્ટર હતું તે ખૂબ જ સારી રીતે કવર કરી દીધું હતું, અને સાથે સાથે આપણે એની અંદર બધી જ વસ્તુઓ ડિટેલની અંદર માહિતી મેળવી દીધી હતી. આજે આપણે જે જોવાના છીએ તેમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ જે આપણું ચેપ્ટર છે તેનું નામ છે गुरुत्वाकर्षण. गुरुत्वाकर्षण जे छे तेने कहेवाशे ग्रेविटेशन, बराबर छे? इंग्लिश में आपणे ग्रेविटेशन तरीके ओळखीए छीए. तो आज ग्रेविटेशन जे छे तेनी अंदर आपणे आज कई कई वस्तुओनो डिस्कशन करवाना छीए, तेना उपर एक वक्त बात करी लीए. तो बाळको, सौथी पहेलुं छे प्रस्तावना. इंट्रोडक्शन जोशुं के भाई आ चेप्टर छे तेने भणवानी जरूर शा माटे पड़ी. त्यार पछी आपणे जोशुं गुरुत्वाकर्षण बळ एक्जेक्टली छे शुं. त्यार पछी आपणे वात करीशुं गुरुत्वाकर्षणनो सार्वत्रिक सिद्धांत અને તેનું સાર્વત્રિક મહત્વ શું છે. આ બધા ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો આશા રાખું છું કે તમને બધાને મજા આવશે. લાસ્ટ સુધી જોતા રહેજો, અને જે જગ્યા પર તમને ડાઉટ લાગે તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો, કારણ કે આ ચેપ્ટર જે છે તે તમારા માટે ધોરણ 11 સાયન્સ માટેનો એક પાયો છે. જો તમારી ઈચ્છા ખરેખર ખૂબ સારા ડૉક્ટર, એન્જિનિયર કે પછી આર્કિટેક્ચરની અંદર જવાની ઈચ્છા છે તો એના માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટરના જેટલા પણ કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટ તમે કોઈ પણ એન્જિનિયરિંગની શાખા હોય કે કોઈ ડૉક્ટરીની શાખા હોય, બધી જ જગ્યા પર તમે આ ઘણા બધા કન્સેપ્ટનો ઉપયોગ અહીંયાથી તમે ઉઠાવવાના છો, બરાબર? બધા જ કન્સેપ્ટ જે છે તે ત્યાં આગળ કામ લાગવાના જ છે. તો ચાલો રાહ ના જોતા ફટાફટ શરૂ કરીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ. સૌથી પહેલાં તો આપણને ઘણી વખત આપણી આજુબાજુ રહેલી ચીજ વસ્તુઓને જો આપણે જોતા હોઈએ, યોગ્ય રીતે આપણું ઓબ્ઝર્વેશન હોય, તો ઓબ્ઝર્વેશન દ્વારા આપણને સમજ પડે છે કે ભાઈ આપણી આજુબાજુ રહેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ પછી કોઈ પણ હોય, બરાબર, દાખલા તરીકે અવકાશમાં ઉપરથી નીચે પડતી કોઈ વસ્તુ છે, એની સિવાય કોઈ પણ ચીજ વસ્તુઓ આપણને જે જોવા મળે છે, આ બધી જ ચીજ વસ્તુઓમાં એક અને એક જ વસ્તુ જોવા મળતી હોય છે આપણને, અને એ કઈ છે? તો કે ભાઈ દરેકે દરેક વસ્તુઓ દળ ધરાવતી હોય છે, બરાબર છે? તો ખાસ ધ્યાનથી સમજવાનું છે અહીંયા આગળ કે દરેક વસ્તુઓ જે છે તે શું ધરાવે છે, પોતે દળ ધરાવે છે. લખી દઈએ, દરેક વસ્તુઓ દળ ધરાવે છે. ઓકે, જેટલી પણ ચીજ વસ્તુઓ દળ ધરાવે છે એ દરેકે દરેક દળ ધરાવતી વસ્તુઓ એકબીજા પર કોઈક બળ લગાડે છે, બરાબર છે? અને એ બળ કયા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું બળ છે. કેવું બળ છે? આકર્ષી પ્રકારનું. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ માનીએ કે આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ છે, બરાબર છે, તેને ઉપરથી ફક્ત શું કરી દઈએ છે, છોડી દઈએ છે, તો એ નીચે જ કેમ આવે છે? એ ઉપર શા માટે નથી જતી? એ ફક્ત નીચે જ શા માટે આવે છે? ત્યાર પછી પૃથ્વીની આસપાસ જે ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે, અથવા આપણી પૃથ્વી છે તે સૂર્યની આસપાસ સતત ને સતત પરિભ્રમણ કરી રહી છે, આ બધા પાછળના કારણો કયા કયા છે, એની પાછળના રીઝન શું છે કે જેને કારણે આ બધા પદાર્થો એકબીજાની આસપાસ કન્ટિન્યુઅસ ગતિ કર્યા કરે છે? ક્લિયર છે? એટલે અહીંયા આગળ જેટલા પણ દળ ધરાવતા વસ્તુઓ છે, જે કોઈ પણ ચીજ વસ્તુઓ જે દળ ધરાવતી હોય, તે દરેકે દરેક ચીજ વસ્તુઓ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. એટલે લખી દઈએ કે આ દરેક દળ ધરાવતી વસ્તુઓ એકબીજાને પોતાના તરફ આકર્ષે છે, બરાબર છે? એકબીજાને શું કરશે? પોતાના તરફ આકર્ષે છે. હવે આ આકર્ષણ બળ કેટલું છે તેને સમજવું પણ આપણે જરૂરી છે, કારણ કે આ જ્યારે પણ આકર્ષણને તમારે જાણવું હોય, કારણ કે એ જે આકર્ષણ છે ને બાળકો, એ આકર્ષણ આપણા માટે ખૂબ અગત્યનું છે. કેમ? તો કે આ આકર્ષણ બળને કારણે જ આપણે આ બધી વસ્તુની માહિતી જે છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્લિયર છે? તો હવે એક્ઝેક્ટલી આપણને સવાલ થાય કે સર આ આકર્ષણ બળ લાગે છે તો એ છે શું એક્ઝેક્ટલી, બરાબર? તો એને સમજવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ. ચાલો તો જોઈએ શું છે. તો બાળકો, અહીંયા આગળ જે આ આકર્ષણ બળ આપણને જોવા મળે છે એ બળ જે છે તે કયું છે? તો કે ભાઈ આ જે આકર્ષણ બળ છે ને તેનું જ નામ શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર છે? એટલે એ આપણે સમજવાનું છે કે ભાઈ આ આકર્ષી બળને, આ આકર્ષી બળને ગુરુત્વાકર્ષણ બળ
बल कहेवामां आवे छे। क्लियर। आकर्षी बल ने आपणे शुं कहीशुं? गुरुत्वाकर्षण बल कहीशुं। हवे तमने विचार आवशे के सर आ गुरुत्वाकर्षण बल एक्जेक्टली छे शुं, बराबर? तो समझो अहींया आगळ बहु सिंपल वस्तु छे, मजा आवे एवुं छे के भाई पृथ्वीनी आसपास थती चंद्रनी गति, पृथ्वीनी आसपास थती चंद्रनी गति, चंद्रनी गति एना सिवाय बीजी आपणे वात करीए तो सूर्यनी आसपास थती, सूर्यनी आसपास थती ग्रहोनी गति, आ बधी ज गतिओ जे छे ते सेने कारणे थाय छे? आ आकर्षण बळने कारणे थाय छे। तेवी ज रीतना तमे जोयुं होय घणी वखत के भाई कोई वस्तु ने, कोई वस्तु ने ज्यारे खूबज ऊंचे थी मुक्त करवामां आवे, मुक्त करवामां आवे त्यारे ते वस्तु, त्यारे ते वस्तु पृथ्वी सुधी आवे छे, जे गुरुत्वाकर्षण बल ने, जे गुरुत्वाकर्षण बल ने, जे गुरुत्वाकर्षण बल ने आभारी छे। ख्याल आवशे? आ बधी ज वस्તુઓ સેને આભારી છે? મેઈન ગુરુત્વાકર્ષણ બળને આભારી છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે ને બાળકો, એને લીધે જ આપણી જેટલી પણ આજુબાજુની ચીજ વસ્તુઓને તમે જોઈ રહ્યા છો અને એ જ્યારે પૃથ્વી તરફ ખેંચાઈ રહી છે તે બધું જ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે। ત્યાર પછી ઉલ્કાઓ પૃથ્વી તરફ આકર્ષાય છે, પૃથ્વી તરફ, પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે, જે ગુરુત્વાકર્ષણ બળને, જે ગુરુત્વાકર્ષણ બળને આભારી છે। ખ્યાલ આવશે? એટલે આ બધી જ વસ્તુઓ ગુરુત્વાકર્ષણ બળ પર આભારી છે। પણ હવે આપણને સવાલ થાય કે સર એક્ઝેક્ટલી તમે આ ગુરુત્વાકર્ષણ બળને સમજાવવું હોય તો તમે કઈ રીતના સમજાવશો? કે આપણે સર આને સમજવું છે એક્ઝેક્ટલી કે આ ગુરુત્વાકર્ષણ બળ છે શું, તો કઈ રીતના સમજી શકીએ? તો બાળકો ગુરુત્વાકર્ષણ બળ જે છે તેને સમજવું હોય તો એક સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપો। માનો કે તમારી પાસે એક દોરી છે, દોરીના છેડે મેં એક પથ્થર બાંધેલો છે। હવે આ પથ્થરને હું શું કરું છું? તો કે ભાઈ નિયમિત વર્તુળમાં ગતિ કરાવું છું, બરાબર છે? જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે માની લઈએ કે હું આને શું કરાવું છું, નિયમિત વર્તુળમાં ગતિ કરાવું છું। તો જ્યારે હું એને નિયમિત વર્તુળમાં ગતિ કરાવીશ, જ્યારે હું એને શું કરાવીશ, નિયમિત વર્તુળમાં ગતિ કરાવીશ, તો શું થશે? તો કે સર નિયમિત વર્તુળમાં ગતિ તમે એને કરાવો છો, જ્યારે આ રીતના એને ગોળ ગોળ ફેરવો છો, બરાબર છે? અહીંયાથી જ્યારે એ ગોળ 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 ફરતો રહેશે તો એ દરમિયાન શું થશે, બરાબર? જોજો ને કે મસ્ત અહીંયા તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે જેથી તમે સરળતાથી આખી માહિતી જે છે તેને યાદ રાખી શકો, બરાબર? માનો કે આપણે આને એકદમ ગોળ ગોળ ગતિ કરાવીએ છીએ, બરાબર? આને આપણે શું કરાવીએ છીએ, એકદમ ગોળ ગોળ ગતિ કરાવીએ। તો જો આ રીતના એ ગોળ ગોળ ફરશે, બરાબર? તો જ્યારે આ રીતના એ ગોળ ગોળ ફરતું હોય, બરાબર, તો એ દરમિયાન થાય છે શું એક્ઝેક્ટલી? તો કે ત્યાં આગળ આપણને એવું જોવા મળશે કે આ જે ગોળ ગોળ ગતિ થાય છે તેની પાછળનું કારણ શું? તો આપણે એવું કંઈક ભણી ગયેલા, નિયમિત વર્તુળમય ગતિ જે છે, નિયમિત વર્તુળમય ગતિમાં આપણે એવું જોયેલું કે જે કેન્દ્રગામી બળ લાગશે, બરાબર, કયું બળ લાગશે અહીંયા આગળ? કેન્દ્રગામી બળ, ક્લિયર? અને બીજું એક બળ જે લાગે છે તે કયું બળ લાગશે? તો કે ભાઈ ત્યાં આગળ કેન્દ્ર ત્યાગી બળ પણ લાગતું હોય છે, કેન્દ્ર ત્યાગી બળ, જેને કારણે કોઈ પણ પદાર્થ છે તે અહીંયાથી શું પ્રયત્ન કરશે, છટકવાનો પ્રયત્ન કરશે। ખ્યાલ આવશે? એટલે જો અહીંયાથી એને છોડી દઈશ તો એ પદાર્થ કેવો ગતિ કરશે? તો કે સર રેખીય ગતિ કરશે। કેવી ગતિ કરશે? રેખીય ગતિ, બરાબર છે? તો હવે જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજો કે અત્યારે અહીંયા આગળ એક તણાવ બળ પણ હતું ને કેન્દ્રગામી બળ હતું, જેને કારણે આપણે કોઈ દોરી પર પથ્થર બાંધેલો છે એને જ્યારે ફેરવવામાં આવે છે એને કારણે એ પોતાના ગતિપથ પર કન્ટિન્યુઅસ શું થયા કરે છે, ફર્યા કરે છે। પરંતુ આપણા પૃથ્વી અને જે ચંદ્ર છે એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કોઈ પણ પ્રકારની દોરી છે નહીં, બરાબર? અને જ્યારે આ દોરી ના હોય એને કારણે શું થશે બાળકો? જ્યારે પણ આવી દોરી ના હોય તો એને કારણે શું થશે? તો કે ત્યાં આગળ આ કેન્દ્રગામી બળ જે છે તે કોણ આપશે આપણને? જો
जो आ केन्द्रगामी बल ना होत तो शू थात के आपणे ज्यारे चंद्र के सॉरी आपणे ज्यारे सूर्यनी आसपास गति करता होत बराबर छे ते दरमियान शू थाय छे ज्यारे आपणे चंद्रनी सॉरी सूर्यनी आसपास ज्यारे आपणे गति करता होईए छीए तेने कारणे एक समय एवो आवते के ज्यारे ए बन्ने वच्चे लागनारुं बळ झीरो थई जाय तो आपणी गति केवी थई जात सीधी गति थई जात बराबर एटले आपणे सीधे सीधा ज गति कर्या करत पण अत्यारे आपणी जे गति छे ते केवी छे तो के भाई अहींया आगळ वच्चे जे छे ते सूर्य छे अहींया आगळ वच्चेनो भाग छे आ केन्द्र छे ए केन्द्र भागमां कोण छे सूर्य छे अने आपणी पृथ्वी छे ते एनी आजुबाजू कंटीन्युअस गति करे छे तो आ एक जातनुं केन्द्रगामी बळ जे मळे छे ने ए केन्द्रगामी बळ जे छे ते कोना द्वारा प्राप्त थई छे अहींया आगळ तो के आपणी जे पृथ्वी छे ते અને સૂર્ય છે તે બંને શું ધરાવે છે તો કે સર દળ ધરાવે છે એ દળ ધરાવતા હોવાને કારણે બંને એકબીજાને શું કરે છે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે બરાબર બંને શું કરે છે પોતે એકબીજાને આકર્ષવાનો ગુણધર્મ ત્યાં આગળ ધરાવે છે બસ તો આ જે આકર્ષણ બળ લાગે છે ને એ જ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ શું કહીએ છીએ ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે આવશે એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ पृथ्वी अने सूर्य एक बीजा ने पोताना दल ने कारणे पोताना दल ने कारणे आकर्षे छे आ आकर्षण बल ने आ आकर्षण बल ने गुरुत्वाकर्षण गुरुत्वाकर्षण बल कहेवामां आवे छे ख्याल आवशे एटले आ जे आकर्षण बल छे ने तेने ज आपणे शुं कहीए छीए बाळको गुरुत्वाकर्षण बल कहीए छीए क्यूं बल कहीए छीए गुरुत्वाकर्षण बल बराबर छे एटले आ वस्तु तमारे खास मगजनी अंदर फिट करी देवानी रहेशे के भाई जे आकर्षण बल छे ने ते ज आपणा माटे शुं छे गुरुत्वाकर्षण बल छे क्यूं बल छे गुरुत्वाकर्षण बल हवे अहींया आगळ समजो કે ભાઈ આવું સૌ પ્રથમ વખત ઓબ્ઝર્વેશન કઈ રીતે પ્રાપ્ત થયું હતું તો ભાઈ એક વખત ન્યૂટન જે હતા બરાબર છે ન્યૂટન તેઓ એક વખત મસ્ત જડવા નીચે મસ્ત રીતે બેસેલા હતા બરાબર અને એ ઝાડ હતું મસ્ત શેનું સફરજનનું તો સફરજનના ઝાડવા નીચે જ્યારે તેઓ બેસેલા હતા તે દરમિયાન શું થયું અચાનક એક સફરજન એના ઉપર પડ્યું બરાબર તો એમને વિચાર આવ્યો શું વિચાર આવ્યો કે આ સફરજન કેમ ઉપર નાખ્યું સાઈડ પર કેમ નાખ્યું આ તરફ કેમ નાગ્યું નીચે જ કેમ આવ્યું બરાબર છે તો એને આધારે એમણે ઘણી બધી રિસર્ચ કરી બરાબર આ તો આ લોકવાહિકા છે આલા ન્યૂટન સાહેબ છે તે બેસેલા હતા મસ્ત સફરજનના ઝાડ નીચે એના પરથી એમણે ગુરુત્વાકર્ષણ શોધી કાઢ્યું બરાબર એવું નથી એની પાછળ એમણે ઘણું બધું રિસર્ચ કરેલું હોવું જોઈએ તોને તો જ આટલા જોરદાર નિયમો જે છે જેને આપણે સાર્વત્રિક નિયમ કહીએ છીએ સાર્વત્રિક એટલે જેટલી પણ દળ ધરાવતી વસ્તુઓ છે એ બધા પર તમે એને શું કરી શકો છો લાગુ કરી શકો છો બરાબર તોને તો જ એ બધા નિયમો જે છે તે આપી શકાય એની પાછળ ઘણી બધી રિસર્ચ પણ હોઈ શકે પણ આપણને મસ્ત શાંતિથી એવું ભણાઈ દે છે કે ભાઈ ના મસ્ત ન્યૂટન સાહેબ બેસેલા હતા જોરદાર બરાબર જેવું એના પર એપલ પડ્યું એટલે એમને વિચાર આવ્યો કે અહીંયા આગળ કોઈક બળ લાગતું હોવું જોઈએ કે જે પૃથ્વીના કેન્દ્ર તરફ શું થાય છે સતત ખેંચાય છે જેને કારણે દરેકે દરેક વસ્તુઓ જે છે જે પૃથ્વી પર રહેલી દરેક દરેક વસ્તુઓ છે તેનું શું થાય છે તો કે ભાઈ એ પૃથ્વીના કેન્દ્ર તરફ સતત ને સતત આકર્ષાય છે અને એ આકર્ષાવાને કારણે એ આકર્ષાવાને કારણે એ પોતાના સ્થાન પર જકડાયેલી રહે છે બરાબર અને એને જ કારણે ત્યાં આગળ કોઈક બળ લાગતું હશે ને એ બળને આપણે શું કહીશું ગુરુત્વાકર્ષણ બળ કહીશું હવે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ કહેશે કે અલા ન્યૂટન સાહેબ મસ્ત તરોપાના ઝાડ નીચે બેઠા હોત તો એવું નહીં વિચારતા ભાઈ બરાબર છે ક્લિયર છે તરોપાના ઝાડ નીચે બેસેલા હોત તો તમારે આ ભણવું જ ના પડતે પણ એવું નથી કરવાનું બરાબર છે આ ગુરુત્વાકર્ષણ બળ જે આપણે સમજી શકીએ ને ભાઈ એને જ કારણે અત્યારે હાલમાં ઘણા બધા પ્રેક્ટિકલ્સ આપણે કરી શકીએ છીએ બરાબર જેમ કે અત્યારે ચંદ્રયાન 3 જે છે જેનું લોન્ચિંગ આપણે કર્યું તો એની પાછળ પણ ગુરુત્વાકર્ષણ બળ જે છે ને તે બહુ અગત્યતા ધરાવે છે જેમ કે ચંદ્રયાન 3 જ્યારે પૃથ્વીની સપાટી પરથી ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર દાખલ થશે તો એને પકડી કોણ રાખશે આ ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ને એને કારણે એ પછી ધીરે ધીરે ત્યાં આગળ શું કરશે ગતિ કરશે ને એને કારણે એ પછી ધીરે ધીરે શું કરી શકે છે ત્યાં લેન્ડિંગ કરી શકશે હવે માની લો કે ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો શું થાત વિશ્વનો શું થાત એમ વિચાર કરો તમે બરાબર
ઘણી બધી ત્યાં આગળ સમસ્યા ઉદ્ભવવાના ચાન્સીસ રહેલા હતા, બરાબર? એટલા માટે તો સૌપ્રથમ વખત ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી આપણને ન્યૂટને આપી હતી, બરાબર છે? તો લખી દઈએ, સર આઇઝેક ન્યૂટન દ્વારા, સર આઇઝેક ન્યૂટન દ્વારા, ન્યૂટન દ્વારા સૌ પ્રથમ વખત સર આઇઝેક ન્યૂટન દ્વારા સૌ પ્રથમ વખત ગુરુત્વાકર્ષણ બળ વિશેની માહિતી આપવામાં આવી હતી. તેમના મત મુજબ જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી તરફ આવે છે ત્યારે બંને પોતાના દળ ધરાવે છે અને આ દળને કારણે દરેક વસ્તુઓ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. આ આકર્ષણ બળ બંને પદાર્થના દળ પર આધાર રાખે છે, બરાબર છે? આ જે છે તે બંને સેના પર આધાર રાખશે? તો કે ભાઈ દળ પર આધાર રાખશે. આમનો મુખ્ય આધાર સેના પર રહેલો છે? દળ પર રહેલો છે, બરાબર છે? એટલે જેટલું દળ વધારે હશે એટલું ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. અને એટલા માટે જ તે ઘણી વખત આપણને વિચાર આવે કે સર, આપણે દાખલા તરીકે આ પેનને નીચે જવા દઈએ છે, તો તમે તો કીધું બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે, તો શું અહીંયા આગળ એવું નહીં થતું હશે કે પેન છે તે તો નીચે આવી પણ કંઈ પૃથ્વી ઉપર જતી હોય એવું તો નહીં થતું હશે ને? ભાઈ એવું નહીં થશે, બરાબર છે? એની પાછળ ઘણી બધી થિયરીઓ છે, પણ હું તમને એક સિમ્પલ થિયરી સાથે માહિતી આપું. જેનું દળ વધારે હશે ને તે ઓછા દળ ધરાવતી વસ્તુને પોતાના તરફ શું કરશે? આકર્ષશે, બરાબર? એટલે અહીંયા આગળ લખી દઈએ કે જે વધુ દળ ધરાવતી વસ્તુ હોય છે તે જે વધુ દળ ધરાવતી વસ્તુ હોય તે બીજા ઓછા દળ ધરાવતા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. ઓકે, એટલે એ બીજા દળ ધરાવતા પદાર્થને પોતાના તરફ શું કરશે ભાઈ? આકર્ષશે. ક્લિયર થઈ ગયું બધાને કે ના થયું? થઈ ગયું. તો હવે એક્ઝેક્ટલી આ નિયમ છે શું? કે ભાઈ આ બધું બળ જે લાગે છે સર, તે આકર્ષણ બળ કેટલું હશે એ મારે નક્કી કરવું હોય તો હું કઈ રીતના કરી શકું? તો એના માટે આપણે એક સિમ્પલ કામ કરીએ. માની લો કે આપણી પાસે બે પદાર્થો છે, બરાબર છે? આ એક પદાર્થ છે અને આના જેવો જ એક બીજો પદાર્થ અહીંયા આગળ આપણે લઈ લઈએ. ક્લિયર? હવે આ જે પદાર્થ છે ને બાળકો, આ જે પદાર્થ તે થોડોક મોટો લેવું છું. ક્લિયર? આ જે પદાર્થ છે તે આપણો કેવો છે? થોડો મોટો છે. હવે શું થાય છે? તો કે આ બંને પદાર્થો છે તેમના વચ્ચેનું અંતર છે, માની લો કે ડી જેટલું છે. પહેલો પદાર્થ છે તેનું દળ સ્મોલ એમ છે, બીજો એક પદાર્થ છે જે કે મોટો છે તેનું દળ છે તે કેપિટલ એમ જેટલું છે. હવે આ બંને પદાર્થો દળ ધરાવે છે એટલા માટે થાય છે શું એક્ઝેક્ટલી? તો કે બંને દળ ધરાવતા પદાર્થો જે છે તે એકબીજાને પોતાના તરફ શું કરે છે? આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. શેનો ગુણધર્મ ધરાવે છે? આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે શું થાય છે અહીંયા આગળ કે આ બંને વચ્ચે લાગનારું જે આકર્ષણ બળ છે, જો તમારે એ ડિફાઈન કરવું હોય તો એના માટે ન્યૂટને એક નિયમ આપેલો. એ નિયમ શું હતો? કે વિશ્વમાં રહેલ પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે.
આ આકર્ષણ બળનું મૂલ્ય, આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના, તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવશે, આઈડિયા આવશે? એટલે વિશ્વની અંદર પ્રત્યેક દળ ધરાવતો જે પદાર્થ છે, એ દળ ધરાવતા દરેકે દરેક પદાર્થો બીજા પદાર્થને પોતાના તરફ શું કરે છે, આકર્ષે છે. ને આ આકર્ષણ બળનું મૂલ્ય બાળકો કેટલું હશે, તો કે એ બંને પદાર્થોના દળ કેવા છે, એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે. તો હવે એક્ઝેક્ટલી આને લખવું હોય તો કઈ રીતના લખી શકીએ, તો કે ભાઈ ન્યૂટનના ગુરુત્વાકર્ષણનું ગાણિતિક સ્વરૂપ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમનું, ગુરુત્વાકર્ષણ બળના નિયમનું ગાણિતિક સ્વરૂપ, તો કે ભાઈ જે બળ છે ને તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. હવે જુઓ આને આપણે સિમ્પલ લખવું હોય તો શું લખી શકીએ, તો કે બળ બરાબર છે, બળ ચલે છે બંને પદાર્થના દળનો ગુણાકાર છેદમાં બંને પદાર્થો વચ્ચેનું અંતર, બંને પદાર્થો વચ્ચેનું અંતર. ખ્યાલ આવશે? એટલે બંને પદાર્થના દળનો તમારે ગુણાકાર કરવાનો છે અને તેમની વચ્ચેનું અંતર જે છે બરાબર છે તેનો તમારે શું કરી દેવાનો છે, વર્ગ કરી દેવાનો છે. તો એક્ઝેક્ટલી આને આપણે લખવું હોય તો શું લખી શકીએ, તો કે એફ જે છે તેના ચલે છે સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ, અને બીજું શું લખી શકાશે, એફ ચલે છે એકના છેદમાં આર સ્ક્વેર. એફ ચલે છે શું લખાશે, એકના છેદમાં આર સ્ક્વેર લખાશે. ચાલો તો આના પરથી શું થશે, તો કે સર સિમ્પલ છે, આના પરથી આપણે આ બંનેને કોમ્બોમાં લખીએ તો એફ પ્રપોઝનલ ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ છેદમાં શું લખાશે, આર સ્ક્વેર લખાશે. સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ ઇઝ ઇન છેદમાં શું લખાશે, આર સ્ક્વેર. ચાલો માટે શું થશે અહીંયા આગળ, કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ, તો કે પ્રપોઝનાલિટી કાઢવા માટે ત્યાં આગળ અચળાંક મૂકવો પડે, તો અચળાંક તરીકે હું મૂકીશ જી. સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં શું લખાશે, આર સ્ક્વેર લખાશે. હવે જો અહીંયા આગળ જો તમે ડિસ્ટન્સ ડી લેતા હો તો આરની કિંમત કેટલી મૂકશો, ડી મૂકશો. તો એફ બરાબર સૂત્ર શું બનશે આપણું, તો કે સર જી સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં ડી સ્ક્વેર. આ તમને શું પ્રાપ્ત થાય છે, સૂત્ર પ્રાપ્ત થાય છે, બરાબર છે. આ શું પ્રાપ્ત થશે, સૂત્ર પ્રાપ્ત થશે. એફ બરાબર શું પ્રાપ્ત થશે, જી સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં ડી સ્ક્વેર. ક્લિયર છે? તો આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને જ્યાં જી છે તે શું છે, તો કે ભાઈ જી જે છે તે ગુરુત્વાકર્ષણનો, ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે. કયો અચળાંક છે, સાર્વત્રિક, લખી દઈએ સરખી રીતે, સાર્વત્રિક અચળાંક છે, બરાબર છે. જેની કિંમત 6.67 ગુણ્યા 10⁻¹¹ બરાબર છે. કેટલી છે, 6.67 ગુણ્યા 10⁻¹¹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, બરાબર છે. આટલી વેલ્યુ છે. અને આ જે વેલ્યુ છે તે સૌ પ્રથમ વખત એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું હેનરી કેવેન્ડિસ, બરાબર છે. હેનરી કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિક દ્વારા, વૈજ્ઞાનિક દ્વારા સૌ પ્રથમ વખત આ સાર્વત્રિક અચળાંકની કિંમત 6.67 હેનરી કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત શોધી હતી. ક્લિયર છે બાળકો?
એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ સૌ પ્રથમ વખત હેનરી કેવેન્ડિશ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આ આખી શોધ કરી હતી. તેની શોધ કરેલી હતી ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની, બરાબર. હવે અહીંયા બધા કન્ફ્યુઝ શું થાય છે, કન્ફ્યુઝ એક જ થાય છે બધા કે સર આ કેપિટલ જી છે તે તો સાંભળ્યું છે પણ સ્મોલ જી કંઈક અમને 9.8 ચલવેલું તે. ભાઈ એ જે છે ને તે તમારો ગુરુત્વાકર્ષણ બળનો પ્રવેગ છે, બરાબર, ગુરુત્વ પ્રવેગ છે. એ ગુરુત્વ પ્રવેગ કેવા છે અને ગુરુત્વ પ્રવેગની વેલ્યુ જે છે તે આપણે ભણવાના જ છે આ ચેપ્ટરની અંદર, ખ્યાલ આવશે. એટલે અહીંયા આગળ આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે ને તે બળ બંને પદાર્થો દ્વારા લાગશે, ક્લિયર. અને આ બળ છે ને બાળકો યાદ રાખજો કે ભાઈ પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર ને બીજા પદાર્થ દ્વારા પહેલા પદાર્થ પર એક સરખી રીતના લાગશે. એટલે કે સમાન પરસ્પર કેવી દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. એટલે એનો અર્થ શું થયો કે આ સ્મોલ એમ દળવાળો પદાર્થ કેપિટલ એમને પોતાના તરફ ખેંચશે, જ્યારે આ કેપિટલ એમ વાળો પદાર્થ સ્મોલ એમને પોતાના તરફ શું કરવાનો પ્રયત્ન કરશે, ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આગળ કન્ટિન્યુઅસ આ બળ જે છે તે એકબીજાને શું કરશે, આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવે છે, આકર્ષવાનો, ક્લિયર. એટલે અહીંયા આગળ દરેકે દરેક પદાર્થો વચ્ચે લાગનારું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે આકર્ષી પ્રકારનું છે. કેવા પ્રકારનું છે, આકર્ષી. અને આ આકર્ષણ બળને કારણે શું થાય છે બાળકો, આકર્ષણ બળને કારણે દરેકે દરેક પદાર્થ છે તે એકબીજા સાથે જકડી રહેલા છે અને આખું તંત્ર જે છે તે ત્યાં આગળ શું કરે છે, વર્ક કરે છે. સમજ પડશે બાળકો. તો હવે આપણને સવાલ થાય કે સર આનું મહત્વ શું છે એક્ઝેક્ટલી. આપણે જે અત્યાર સુધી ભણી ગયા કે તમે કહો છો કે આકર્ષણ બળ છે જેને કારણે આ બધી વસ્તુઓ જોવા મળે છે, તો એનું એક્ઝેક્ટ મહત્વ શું છે? તો બાળકો એનું મહત્વ એ છે કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું એક તો આ બળ છે. માની લો કે ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો શું થાય? તમે ઘણી વખત ઘણા બધા વિડીયોઝ જોયા હશે, બરાબર. કેટલાક વૈજ્ઞાનિકો જ્યારે સ્પેસની અંદર જાય છે તો સ્પેસમાં જાય ત્યારે તમે જોયું હશે કે લોકો એમ હવામાં ઉડતા હોય, તે હવામાં ઉડે છે તે શેને કારણે ઉડે છે? તો કે ત્યાં આગળ કોઈ જાતનું આકર્ષણ બળ નથી, ત્યાં આગળ કોઈ જાતનું આકર્ષણ બળ નથી. હા, એટલે લાગશે ખરું પણ બહુ ઓછું લાગશે, શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશને કારણે શું થાય છે ત્યાં આગળ? તો કે ભાઈ તે હવાની અંદર મસ્ત તર્યા કરતા હોય છે અને ગુરુત્વાકર્ષણ બળની માત્રા જે છે ત્યાં ખૂબ જ ઓછી છે, એટલા માટે ત્યાં કોઈ પણ રીતે તેઓ જકડી રહેતા નથી, બરાબર. સતત ત્યાં આગળ તર્યા કરતા હોય છે. તો એવી જ રીતના પૃથ્વી પર આપણે પોતે ટકી રહેલા છે તેની પાછળનું કારણ શું છે, ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર છે. કયું બળ છે, ગુરુત્વાકર્ષણ બળ, જેને જ કારણે આપણે શું થઈ રહ્યા છે, તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર આપણે રહી શકીએ છીએ. જો આ બળ ના હોત ને બાળકો તો આપણે ટકી જ ના શક્યા હોત, આપણે મસ્ત હવામાં ઉડ્યા કરતા હોત, ક્લિયર. પછી તમે પણ પેલું સોંગ ગાતે, આજ મેં ઉપર આસમાની છે, ક્લિયર. ધ્યાન રાખજો ભાઈ, ગુરુત્વાકર્ષણ બળ છે. ત્યાર પછી પૃથ્વી ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, આપણી આસપાસ જે ચંદ્ર ફરી રહ્યા છે, ચંદ્ર એટલે ઉપગ્રહ, આપણો કુદરતી જે ઉપગ્રહ છે, બરાબર, કુદરતી તે ચંદ્ર છે. એના સિવાય આપણે જેટલા પણ ઉપગ્રહોને મોકલીએ છીએ કે જે સતત પૃથ્વીની સપાટીની આસપાસ પોતે પરિભ્રમણ કરે છે અને આપણને સતત કેટલીક ઇન્ફોર્મેશન આપતા રહે છે, તે શેને કારણે છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે છે, બરાબર. એને કારણે તમે સરળતાથી એનું શું કરી શકો છો, પ્રક્ષેપણ કરી શકો છો, ખ્યાલ આવે છે. ને એને કારણે તે સતત ને સતત જેટલા પણ ઉપગ્રહો છે તે આપણી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા હોય તેવું તમને જોવા મળતું હોય છે. એના સિવાય બીજી વાત કરીએ તો સૂર્ય ફરતે થતું પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિક્રમણ. સૂર્યની આસપાસ પણ ઘણા બધા ગ્રહો ફરી રહ્યા છે, તમને ખ્યાલ છે તે મુજબ કે આપણે સૂર્યમંડળ જે છે તેમાં સૂર્યમંડળનો સૌથી મુખ્ય સભ્ય હોય તો એ સૂર્ય છે, અને સૂર્યની આસપાસ ઘણા બધા ગ્રહો જે છે તે સતત ને સતત પરિક્રમણ કરી રહ્યા છે. તો આ બધાનું પરિક્રમણ જે થાય છે તેનું કારણ કોણ છે, તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે. એના સિવાય ચંદ્ર અને સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, બરાબર, આપણે જે દરિયાની અંદર ઘણી વખત ભરતી આવે છે, ઓટ આવે છે, આ બધું જે આવે છે તેનું કારણ કોણ છે, તો કે તેનું કારણ છે એક અને માત્ર એક જ, અને એ છે આપણું ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ શું થાય છે, તો કે કન્ટિન્યુઅસ ભરતી અને ઓટ આવતા રહેતા હોય છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે આજના લેક્ચરની અંદર તમને જે ચલાવવામાં આવ્યું, પહેલું તો આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે ભાઈ કોઈ પણ વસ્તુને જ્યારે પૃથ્વીની સપાટી પર શું કરવામાં આવે છે, ફક્ત છોડવામાં આવે, તો પૃથ્વી તરફ શા માટે આકર્ષાય છે, તો એના માટે આપણને ગુરુત્વાકર્ષણ બળ વિશે ખબર પડી, ક્લિયર. ગતિ વિશે તો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા, પણ હવે અહીંયા આગળ જે આકર્ષણ બળ લાગે છે તેને જ આપણે શું કહેતા હતા, ગુરુત્વાકર્ષણ બળ કહેતા હતા. હવે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે
તેનો સાર્વત્રિક નિયમ પણ આપણે જોયો. સાર્વત્રિક નિયમ શું કહે છે? તો સાર્વત્રિક નિયમ એવું કહે છે કે ભાઈ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, ને આ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય છે? તો કે તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? જેને આપણે શું કહીએ છીએ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક સિદ્ધાંત. ત્યાર પછી એમાં જોયું હતું કે જીની વેલ્યુ છે તે હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધી હતી, બરાબર? હેનરી કેવેન્ડિશ દ્વારા સૌ પ્રથમ વખત એની માહિતી મળી હતી. અને આનું સાર્વત્રિક મહત્વ શું છે? તો કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખે છે, પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહોની ગતિ થાય છે તે પણ એને કારણે જોવા મળશે. ચંદ્ર જે છે, બરાબર, ચંદ્રની ગતિ પૃથ્વીની આસપાસ, તે પણ સૂર્ય અને ચંદ્રને કારણે આવનારી ભરતી અને ઓટ છે, તે પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમને આઈડિયા આવી ગયો હશે. તો મળીશું આપણે આ જ રીતે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ સો મચ.